વાત કરવામાં આવી છે કેમ કે તમે ઇન્સાન એટલે કે માણસોનો બટવારો કરશો નહીં તેના કવિ શું કોણ છે વિનય મહાજન શું નામ છે કવિનું વિનય મહાજન અહીંયા વાત કરી છે ઇસ કવિતા મેં ઇન્સાન કો બાંટને કા મતલબ હે કે ઉસે છોટે બડે ઊંચ નીચ જાતિ પ્રાંતિ ઓર ગોરે કાલે આદિ સમૂહો મેં વિભાજિત કરના આપણે અહીંયા એવું કહેતા હોઈએ છે કે તમે એની ઊંચી જ્ઞાતિના છો તમે નીચી જ્ઞાતિના છો તમે આપણે ગોરે કાલે ઓર એમ કે જાતિ પ્રાંતિ તમારી જાતિ ઊંચી છે તમારી જાતિ નીચી છે એ કરીને આપણે એમને બધા માણસોને આપણે અલગ કરતા હોઈએ છે પણ અહીંયા એમ કહું કવિતામાં કવિ મહાજન વિનય મહાજને કહ્યું છે કે તમે મંદિરો વેચી દીધા પૃથ્વી ધરતી વેચી દીધી મહાસાગર વેચી દીધા નદીઓ વેચી દીધી બધું તમે વેચી ઉપર છેલ્લે એમ કહે છે કે તમે માણસોને પણ વહેંચશો નહીં એટલે અહીંયા મનુષ્યને વેચવાની વાત કરવામાં આવી છે કે તમે મનુષ્યને એમ કે એનો મત બાંટો ઇન્સાન કો અહીં કવિ કહ્યું છે કે માનવ સમાનતાની મંજિલ અભી બહુ દૂર હે એટલે કે આપણામાં એક માનવતા હોવી જોઈએ આપણે એમ કે કંઈક એવું થયું હોય રસ્તામાં જતા હોઈએ અને એમ કે કંઈક અકસ્માત એવું બન્યું તો આપણે એવું નથી કહેતા કે તમે તો બીજી જ્ઞાતિના છો કે તમે તો આ બીજી જ્ઞાતિના છો એવું આપણે ભેદભાવ રાખ્યા વગર એમ કે આપણે એકબીજાને મદદ કરવી જોઈએ અને આપણે માનવતાની ભાવના રાખીને જેને મદદ કરવી જોઈએ અને આપણે બધાએ હળી મળીને રહેવું જોઈએ પ્રેમના અભાવથી જગત એમ કે એમ કે આપણું એવું બની ગયું છે કે એક ઇન્સાન દૂસરે ઇન્સાન કો મદદ નહીં કરતા હોય આપણે ઘણી વાર અકસ્માત બનતો હોય છે કોઈ એમ કે આપણે નજરઅંદાજ કરી દઈએ છીએ કે જવા દો ને કેમ કે આવશે કોઈ એમ કે હોસ્પિટલથી એમને મદદ કરશે પણ આપણે માનવતાની અહીંયા ભાવના બતાવવી જોઈએ અને એ વ્યક્તિને તરત જ હોસ્પિટલ લઈ જઈએ તો એ માણસ પોતે મૃત્યુમાંથી બચી શકે છે એટલે આપણે એમાં શું જોવા મળે માનવતાનો માનવતાની ભાવના જોવા મળે છે એટલે આપણે એવું ના વિચારવું જોઈએ કે આપણે આપણી આપણી પૂરતી જ ખાલી આપણે ધ્યાનમાં રાખવાનું પણ આપણે બહાર જઈએ કે ગરીબ કોઈ હોય તો ગરીબને પણ આપણે કંઈક થોડું એમ કે ખાવાનું કે જમવાનું આપીએ તો કેટલા ખુશ થઈ જાય છે એટલે આપણે એ સેવા ભાવ દેખાય છે આપણામાં દેખાય છે સેવાનો ભાવ એટલે અહીંયા આપણે કવિ મહાજને આ કવિતામાં શું કહ્યું છે એ આપણે અહીંયા જોઈશું પહેલા આપણે અહીંયા કવિતાનું ગાન કરીશું મંદિર મસ્જિદ ગિરજાઘરને બાટ લિયા ભગવાન કો ધરતી બાટી સાગર બાટા મત બાટો ઇન્સાન કો અભી રાત શરૂ હુઈ હે મંજિલ બેઠી દૂર હે ઉજિયારા મહેલોં મેં બંદી હર દીપક મજબૂર હે મિલા ન સૂરજ કા સંદેશા હર ઘાટી મેદાન કો ધરતી બાટી સાગર બાટા મત બાટો ઇન્સાન કો અબ ભી હરી ભરી કરતી હે ઉપર નીલ વિતાન હે ન તો પર ન પ્યાર હો તો જગ સુના જલતા હે સ્થાન હે અભી પ્યાર કા જલ દેના હે હર પ્યાસી ચટ્ટાન કો ધરતી બાટી સાગર બાટા મત બાટો ઇન્સાન કો સાથ ઉઠે સપ્તો પહરા હો સૂરજ કા હર દ્વાર પર હર ઉદાસ આંગન કા અભો ખીલતી હુઈ બહાર પર રોંદ ન પાએગા ફિર કોઈ મોસમ કી મુસ્કાન કો ધરતી બાટી સાગર બાટા મત બાટો ઇન્સાન કો આ કવિતામાં આપણે શું કર્યું છે કે તમે ધરતી પણ વહેંચી દીધી સાગર પણ વહેંચી લીધો પણ તમે મનુષ્યનો બંટવારો કરશો નહીં મનુષ્યને વહેંચશો નહીં આપણે કહ્યું છે તમે મુસલમાન છો અમે હિન્દુ છીએ તમે પંજાબી છો શીખ છો ઈસાઈ છો તમે ઊંચી જ્ઞાતિના છો તમે નીચી જ્ઞાતિના છો આપણે ભેદભાવ કરતા હોઈએ છીએ ને પણ એવો ભેદભાવ રાખ્યા વગર અહીંયા કવિ કહે છે કે આપણે મંદિર બાંધી દીધા એટલે કે મંદિરોનો પણ બંટવારો કરી દીધો કે તમે હિન્દુઓ છો તમે આ માતાજીને પૂજો અમે પંજાબી છીએ તો અમે ગુરુદ્વારામાં જઈએ અમે એમ કે મુસલમાન છીએ તો એ લોકો એમના એમ કે ત્યાં એમ કે જ્યારે મસ્જિદમાં જાય નમાઝ પડવા એટલે અહીંયા કહ્યું કે તમે મંદિરે વહેંચી લીધું મસ્જિદે વહેંચી લીધું અને ગિરજાધર એટલે ચર્ચ તમે ભગવાનનો પણ બંટવારો કરી દીધો
हिंदुओं कहे कि हमारा भगवान अलग, मुसलमान लोगों कहे कि हमारा भगवान अलग छे, पछी पंजाबी गिरजा घर एटले के क्रिश्चन लोगों कहे कि हमारा भगवान अलग छे, पण भगवान तो एक जे छे, એમનો બંટવારો આપણે મનુષ્યોએ કરેલો છે। તો આપણે અહીંયા કવિ મહાજની કહ્યું છે કે ઈસ કવિતા મે વિનય મહાજનજી ને મનુષ્ય કો મિલજુલ કર રહેને કી પ્રેરણા દી હે। આ કવિતામાં કવિ મહાજને કહ્યું છે કે આપણે મનુષ્યોએ બધાએ હળી મળીને એક સાથે રહેવું જોઈએ। મનુષ્ય કો મિલજુલ કર રહેને કી પ્રેરણા દી હે। મનુષ્ય કો કિસી ભી ભેદભાવ મે નહીં પડના ચાહીએ। મનુષ્યોએ એમની કોઈ પણ ભેદભાવમાં રહેવું જોઈએ નહીં। હમે સભી ભેદભાવ કો ભુલા કર એકતા કી દ્રષ્ટિ સે ઈ સંસાર કો દેખના ચાહીએ। અહીંયા કહ્યું છે કે આપણે બધા જ ભેદભાવો ભૂલીને આપણે બધા એક જ છીએ અને એક જ ધરતી ઉપર, એક જ ધરતી માતા ઉપર રહીએ છીએ। આપણે કહીએ કે ધરતી અલગ છે, તો અમારી પાકિસ્તાન બોર્ડર અલગ, અમારી ધરતી હિન્દુઓની અલગ, આપણે એવું બધું કહેતા હોઈએ છીએ, પણ ધરતી માતા તો એક જ છે અને એના ઉપર આપણે રહીએ છીએ। આપણે એનો બંટવારો એમ કે વહેંચવું જોઈએ નહીં। નદીનું પાણી એવું નદીવાળ નદી અને સમુદ્ર ભગવાન એવું કહેશે કે આ હિન્દુનું પાણી છે, આ મુસલમાનોનું પાણી છે, આ નદી હિન્દુ લોકોની છે, આ નદી મુસલમાન, એ ભગવાને નથી બનાવી, પણ કોને બનાવી છે? મનુષ્યએ। કોને બનાવી છે? મનુષ્યએ। કે અહીંયા અમારા દેશમાં નીકળતી નદી અમારી અને એમની પાકિસ્તાનની નદી એમની, એમનું પાણી અલગ, આપણું પાણી અલગ, એવું હોઈ શકે? ના હોઈ શકે। સમુદ્રનો પણ આપણે બંટવારો કરી દીધો, સમુદ્ર એક હોય તો પણ એમની બાજુ થતું હોય તો એ લોકો કહે છે કે આ અમારો સમુદ્ર છે, આ અમારી નદી છે, તમારે અમારું પાણી લેવું નહીં, તમારે અમારી બાજુ, એમ કે તમારે અમારી બોર્ડર ઉપર, તમારે અમારા દેશમાં આવવું જોઈએ નહીં। એ રીતે એ લોકો આપણે માણસોને વહેંચી દીધા છે, સાગર વહેંચી દીધો, મસ્જિદ મંદિર ગિરજાઘર બી બાંટી લીધા। ઈસ પ્રકૃતિ મેં ભી હમે નિરંતર યહી ઉપદેશ દેતી હૈ। ઈસ કવિતા મેં એકતા મિલજુલ કર રહેના સમાનતા આદિ મૂલ્ય સમાવિષ્ટ હૈ। અહીંયા આપણને જો ચિત્ર આપેલું છે મંદિર મસ્જિદ ગિરજાઘર અને બધા એમ કે માણસો પણ ચિત્ર જોવા મળે છે। તો અહીંયા ધ્યાન આપો, મંદિર મસ્જિદ ગિરજાઘરને બાર ક્રિયા ભગવાન હો। અહીંયા કરવામાં આવી છે કે ભગવાન તો એક જ છે, પણ તમે એમને મંદિરમાં, બીજા ભગવાન મસ્જિદમાં, બીજા ભગવાન જેમ કે ચર્ચમાં, ગિરજાઘર એટલે ચર્ચ, એટલે તમે એમ કે એ રીતે તમે એમ કે ભગવાનને વહેંચી દીધા છે। અહીંયા કહ્યું કે ભગવાન તો એક જ છે, પણ તમે તેમને આપને ઊંઘા બંટવારા કરી દીધા હૈ, અલગ દેશ બના કર, ધરતી બાટ કર, સાગર બાટ કર, અલગ અલગ હિસ્સો મેં બાટ લીયા હૈ, બાટ લીયા ભગવાન કો, ધરતી બાટી સાગર બાટા મત બાટો ઇન્સાન કો। ધરતી તમે વહેંચી લીધી, સાગર વહેંચી લીધો, પણ તમે ઇન્સાનને વહેંચશો નહીં। અભી રાતો શુરુ હુઈ હૈ મંજિલ બેઠી દૂર હૈ। હજુ તો આપણામાં, અભી તો રાત શુરુ હુઈ હૈ, એટલે કે હજુ તો આપણામાં માનવતાની ભાવના હજુ આપણામાં એમ કે ઉત્પન્ન થવાની હજુ તો બહુ જ વાર છે, એટલે એની શરૂઆત છે આપણામાં, એટલે કે આપણામાં સમાનતાની ભાવના ફેલને કે અભી તો શરૂઆત હોઈ હૈ, એમ કે એટલે એમ કે લક્ષ્ય મંજિલ એટલે શું થશે? લક્ષ્ય મંજિલ બેઠી દૂર હૈ। જો આપણે બધામાં માનવતા જેવું ભાવના દેખાડીશું તો હજુ આપણામાં મંજિલ એટલે કે આપણું લક્ષ્ય તો હજુ દૂર છે, એટલે આપણે બધા હળી મળીને રહીશું તો આપણે કંઈક એમ કે ઉદાહરણ તરીકે કહીએ કે બહાર કંઈક અકસ્માત બન્યો હોય તો પછી આપણે કહીએ કે આજે મુસલમાન છે, શીખ છે, ઈસાઈ છે, આપણે એને મદદ ના કરવી જોઈએ, પણ એક ઇન્સાન વ્યક્તિ નાતે આપણે એ વ્યક્તિને મદદ કરીએ તો જ આપણામાં એમ કે સેવાભાવ, આપણામાં માનવતા જોવા મળે છે, બરોબર ને બાળકો? પછી આપણે એમાં એવું જોવાનું ના હોય કે આ મુસલમાન છે, આ શીખ છે, કે આ ઈસાઈ છે, બરોબર? એટલે અહીંયા કહ્યું છે કે અભી રાત શરૂ હુઈ હૈ મંજિલ બેઠી દૂર હૈ, હજુ તો આપણામાં સમાનતાની ભાવના ફેલવાની હજુ શરૂઆત થઈ રહી છે અને લક્ષ્ય તો હજુ આપણું દૂર છે। ઉજિયાલા મહેલો મેં બંદી હર દીપક મજબૂર હૈ। ઉજિયાલા, ઉજિયાલા એટલે પ્રકાશ, ઉજિયાલા એટલે શું થશે? પ્રકાશ। મહેલો મેં બંદી, મહેલો એટલે પ્રકાશ, હજુ તો મહેલોમાં જ કેદ છે। આપણે જોઈએ છીએ કે જ્યારે દિવાળી અને એવું બધું હોય, તહેવાર હોય, પ્રસંગ
હોય તો સૌથી વધારે રોશની ક્યાં જોવા મળે છે? મહેલોમાં, બંગલાઓમાં, જો મોટા મોટા રૂપિયા વાળા હોય એ વ્યક્તિઓ પોતાના ઘરને કેવું શણગારતા હોય છે, જ્યારે ગરીબ લોકો હોય છે એ પોતાના થોડા વ્યક્તિ એમના પ્રમાણે એમનું ઘર સજાવતા હોય છે. જ્યારે મહેલોમાં, બંગલાઓમાં જોતા હોય છે કે દિવાળી હોય, કોઈ પ્રસંગ હોય તો તેમને કેટલી રોશની આપતા હોય છે ઘરમાં જોયું હોય છે ને બાળકો. એટલે અહીંયા કહ્યું છે કે ઉજિયાલા મહેલો મેં બંદી, બંદી એટલે કેદ રહેવું, હર દીપક મજબૂર હે. એટલે અહીંયા કહ્યું છે કે સૌથી વધારે પ્રકાશ તો મહેલોમાં દેખાય છે અને હર દીપક મજબૂર એટલે કે ગરીબોના ઘરે તો એક દીવો કર્યો હોય તો પણ એમના ઘરમાં આખું અજવાળું અજવાળું ફેલાઈ જાય છે. એટલે અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે રૂપિયાવાળા જ્યાં પૈસા છે એ લોકો તો પોતે પૈસાવાળા છે, પણ જ્યાં ગરીબ લોકો છે એ પોતે એક દીવો કરીને પોતાના ઘરમાં પ્રકાશ ફેલાવી રહ્યા છે. એટલે કે એમ કંઈ કહ્યું છે કે વીજળી કી રોશની અભી એમ કે મહેલોમાં જોવા મળે છે, મહેલો કે ઘર મેં ગરીબો કે ઘર મેં તો એક દીપક હી ઉનકા એમ કે એમ કે એમનામાં એક દીવો જ એમના માટે જોવા મળે છે. મિલાનો સૂરજ કા સંદેશા હર ઘાટી મેદાન કો, મિલાનો સૂરજ કા સંદેશા હર ઘાટી મેદાન. ઘાટી એટલે શું થશે? મોટા મોટા જે પહાડો હોય એને ઘાટી કહેવાય અને મેદાન. એટલે અહીંયા કહ્યું છે કે એમ કે હજુ તો પહાડો એમ કે કેમ કે જેમ કે હજુ તો મોટા મોટા એમ કે જે પહાડો અને ઘાટી મેદાનો છે એમને તો હજુ સૂરજનો પ્રકાશ પૂરતો મળતો પણ નથી. મિલાના સૂરજ કા સંદેશા હર ઘાટી મેદાન કો, હજુ એમ કે અહીંયા એવું કહ્યું છે કે અભી તો સૂરજ કા સંદેશા હર ઘાટી ઓર મેદાન કો નહીં મિલા હૈ. એટલે કે માનવ સમાનતા કા વિચાર અભી દુનિયા કો બહુત દે હૈ, ધરતી પાટી સાગર પાટા મત બાટો ઇન્સાન કો. હજુ તો એમ કે સૂરજનો કે સૂરજની કિરણો દરેક પહાડો અને દરેક મેદાનોને પૂરતા મળ્યા પણ નથી અને તમે તમારી ધરતી વહેંચી કહો છો, તમે સાગર વહેંચો છો, તો એ આપણે બધું કરવું જોઈએ અને નહીં અને મનુષ્યને પણ વહેંચતો નહીં. અભી અભી હરી ભરી ધરતી હે ઉપર નીલના મિદાન હે, ન પણ ન પ્યાર હો તો જગ સુના જગતા રહેગી સ્થાન હે. અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે ધરતી અભી પહેલે કી તરફ હરી ભરી હે. આપણી જે ધરતી માતા છે સેના ઉપર આપણે જો ચાલીએ છીએ, ધરતી માતા ઉપર જો ધરતી ના હોય તો આપણે બધા અહીંયા રેગિસ્તાન જેવું જોવા મળે, એટલે કે એટલું રણ જ જોવા મળે અને જો હરી ભરી એટલે કે લીલુંછમ જો ઘાસ ને એવું ના જોવા મળે તો આપણે પણ અહીંયા સીધું રેગિસ્તાન જેવું જોવા મળે. અભી હરી ભરી ધરતી હે ઉપર નીલા વિતાન હે, નીલ વિતાન એટલે આસમાની આપણા ઉપર નીચે ધરતી છે અને ઉપર નીલ આસમાન છે એટલે કે આકાશ જોવા મળે છે. આપણે એવું કહીએ છીએ કે આકાશ અમારું, આકાશ તમારું, આ ધરતી અમારી, આપણે એની વહેંચણી ન કરી શકીએ. એટલે અહીંયા બધાને એક જ સૂર્યનો પ્રકાશ મળે છે, એક જ ચંદ્રની ચાંદી જોવા મળે છે અને એક જ એમ કે આપણે ધરતી ઉપર રહીએ છીએ. અભી હરી ભરી ધરતી હે ઉપર નીલ વિતાન હે, વિતાન એટલે વિસ્તાર, વિતાન એટલે આપણે જગ્યા કહીએ એટલે અહીંયા ઉદાહરણ તરીકે વિસ્તાર કહ્યું છે. પર ન પ્યાર હોય તો જગ સુના જગતા રેગિસ્તાન હે. જો એકબીજા પ્રત્યે આપણે પ્રેરણા આપીએ, પ્રેરણા રાખીએ તો એમ કે આ રેગિસ્તાન જેવું જોવા મળે છે. ધરતી અભી પહેલેથી તર હરી ભરી હે ઉપર નીલ રંગ કા આકાશ હે, પહલ પહેલા જૈસા હે દુનિયા મેં પ્રેમ કી ભાવના નહીં હે. બધામાં એકબીજા જેવો પ્રેમ જોવા મળતો નથી. પ્યાર કે વિના હરી ભરી ધરતી એમ કે જો ના હોય તો આ સંસાર પણ એમ કે જલતું એમ કે સળગતું એક રેગિસ્તાન જેવું જોવા મળે છે. આપણે કોઈ ભાઈચારો ના બજાવે, આપણે એક જ આજુબાજુમાં જો પડોશી રહેતા હોઈએ તો આપણે કહીએ કે આ મરાઠી છે, મદ્રાસી છે, ઈસાઈ છે, આપણે ક્રિશ્ચિયન છે તો આપણે એમ કહેતા હોઈએ છીએ. પછી ઊંચના નીચની જાતિ હોય એમ કે તમે નીચી જ્ઞાતિના છો, અમે ઊંચી જ્ઞાતિના છે, એવું બધું આપણે રાખતા હોઈએ છીએ. પણ આપણે જ્યારે કોઈ માનવતા આપણે બજાવી હોય ત્યારે આપણે એવું જોવું ના જોઈએ. ભગવાને તો મનુષ્ય બનાવ્યા છે પણ આપણે જ્ઞાતિ જાતિ એ બધું તો આપણે મનુષ્યોએ બનાવ્યું છે. ભગવાને એવું નથી કહ્યું કે તમે હિન્દુ છો તમે મુસ્લિમ,
क्वेश्चन वाँचो, एक व्यक्ति अने जाति प्रांति कोणे बनावी, मनुष्यए बनावी छे, એટલે અહીંયા કહ્યું કે તમે બધાનો બંટવારો કરો પણ મનુષ્યનો બંટવારો કરશો નહીં, નહીં તો જો આપણે જો એવી જ ભાવના રાખીશું તો આપણું એમ કે એમની જનતા ઉપર એકી સ્થાન જૈસા હમારા જગ લગે ગયો. અભી પ્યાર કા જલતે ના હૈ હર પ્યાસી ચટ્ટાન કો, ચટ્ટાન એટલે શું થશે શિલાખંડ, શું થશે શિલાખંડ. અભી પ્યાર કા જલતે ના હૈ કે હજુ તો આપણે બધાને પ્રેમ આપવાનું છે, એમને આપણે પ્રેમ ભરી ભાવના આપવાની છે, કે જોવા મળવી જોઈએ. આપણે અભી પ્યાર કા જલતે ના એટલે કે તરસ્યા માણસો ને, જે અહીંયા જે શિલાખંડ ની વાત કરવામાં આવી છે કે જે એ પ્રેમ માટે તરસ્યા છે, હૃદયને પ્રેમનું શીતળ જળ આપીને તેમની તરસ છીપાવાની છે, અહીંયા એ વાત કરવામાં આવી છે. હજુ તો આપણે અભી પ્યાર કા જલતે ના એટલે કે હજુ તો આપણે બધાને પ્રેમ આપવાનો બહુ બાકી છે. હરી હર પ્યાસી ચટ્ટાન કો એટલે કે મોટા મોટા જે પહાડો હોય એ ઉદાહરણ આપ્યું છે અહીંયા કે શિલાખંડ ની તો હજુ એમ કે એમને હજુ એમ કે હર પ્યાસી ચટ્ટાન કો, ધરતી પાટી સાગર પાટા મત પાટો ઇન્સાન કો, તમે એમ કે તરસ્યા શિલાખંડ ને હજુ પ્રેમ ની તરસ્યા એટલે કે તેમને હૃદયની ભાવના જે આપણે એમને એમની તરસ છીપાવાની છે, અને તમે ધરતી હોય વેચી લીધી સાગર વેચી લીધો પણ મનુષ્યને વેચશો નહીં, મત પાટો ઇન્સાન કો. સાત ઉઠે સબકો પહેરાવો સૂરજ કાગર દ્વાર પર, અહીંયા શું કહેવામાં આવે છે કે આપણે બધા એક સાથે જાગી જઈએ અને એમ કે તો પહેરાવો, પહેરાવો એટલે કે બધામાં સમાનતાની ભાવના જોવા મળે. હર ઉદાસ આંગન કા હકો ખીલતી હુઈ બહાર પર, એટલે અહીંયા કહ્યું છે કે આપણે બધા એક સાથે જાગી જઈએ એટલે બધામાં એ જ એમ કે પ્રેમની ભાવના જોવા બધામાં એક સરખી રાખીએ. પોતાના દ્વાર ઉગાડીને દેશની સમાનતાનો સૂર્યનો પ્રકાશ સૌને મળી શકે, એમ કે આપણે એક સાથે બધા જાગીએ અને બધાને સૂર્યનો પ્રકાશ એક સમાન બધાને મળી રહે તે પ્રમાણે આપણે કરીએ અને બધાને સમાનતાની ભાવના એમ કે જોવા મળે છે. એટલે આપણે કહીએ કંઈક આ હોય તો આપણે એમ કહીએ છીએ કે તમે હિન્દુ છો, મુસલમાન છો, તમે ક્રિશ્ચન છો, ઈસાઈ છો, એવું કહેતા હોઈએ છે કે તમને અમુક લાભ મળે અમુક તમને લાભ ના મળે, તમે તો ઊંચી જ્ઞાતિના અમે તો નીચી જ્ઞાતિના, એવો ભેદભાવ રાખવો જોઈએ નહીં. અને અહીંયા કહ્યું છે કે સાત ઉઠે સબકો પહેરાવો, આપણે જો એક સાથે બધા સાથે મળીને એક જ સાથે જાગીને આપણે બધામાં સમાનતાની ભાવના જોવા મળે. હર ઉદાસ આંગન કા હકો એટલે કે બધી જગ્યાએ આંગન ઉદાસ આંગન એટલે અહીંયા જે જગ્યાએ એમ કે સૂર્યનો પ્રકાશ ના પહોંચતો હોય ત્યાં પણ ત્યાં સૂર્યનો પ્રકાશ ફેલાય એટલે કે ત્યાં પણ પ્રેમની ભાવના જોવા મળે. હર ઉદાસ આનંદ કા હકો ખીલતી હુઈ બહાર પર, ત્યાં પણ આપણે એમ કે કહ્યું છે કે સૂર્યનો પ્રકાશ સૌને મળે અને બધા જ એમ કે ખીલી ઉઠે. હવે નીચેનું જુઓ છેલ્લું, રોંદ ન પાએગા ફિર કોઈ મોસમ કી મુસ્કાન કો, રોંદ એટલે ઉચલના, રોંદ એટલે શું થશે ઉછલના, રોન ના પાએગા ફિર કોઈ મોસમ કી મુસ્કાન, જો આપણે બધા એક સાથે હળી મળીને રહીશું તો કોઈ જ આપણને કશું કરી શકશે નહીં. ઉછલના એટલે કે કોઈનામાં પણ એવી તાકાત નથી કે આપણે જો એક હોઈએ તો કોઈનામાં એવી તાકાત નથી કે આપણને તોડી શકે કે આપણને હરાવી શકે. મોસમ કી મુસ્કાન કો, રોન ના પાએગા ફિર કોઈ મોસમ કી મુસ્કાન કો, જો આપણે એટલું હળી મળીને રહીશું તો કોઈ પણ એવી મોસમ નથી કે આપણે તે આપણી મુસ્કાને છીનવી લે. ધરતી પાટી સાગર પાટા મત પાટો ઇન્સાન કો એટલે કે જ્યારે સૌ એકસાથે જાગી જશે અને પોતાના દ્વાર ઉગાડી દેશે તો સમાનતાનો સૂર્યનો પ્રકાશ સૌને મળશે અને સૌના ઘરના આંગણામાં સમાનતાનો પ્રકાશ ફેલાશે અને દરેક ઉદાસ આંગણાને પણ બગીચામાં ફેલાયેલા સૌંદર્યની જેમ ખુશીનો અધિકાર મળશે. એટલે એવું નથી આપણે એક દેશના નિવાસી છીએ, આપણે એક ધરતી પર રહેનારા મનુષ્ય છે એટલે કે આપણે સૂર્યનો પ્રકાશ પણ બધાને સરખો મળે, આપણે બધા જ એક સમાનતાની ભાવના રાખીએ તો અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે આંગણાને બગીચાને ફેલાયો સૌંદર્યની જેમ ખુશીનો અધિકાર છે, જો આપણે એક હોઈએ તો કોઈ આપણને હરાવી શકે નહીં. એટલે આ કવિતા ઉપરથી આપણે કહેવા સમજવા મળ્યું કે ભગવાનનો તો આપણે બંટવારો કરી લીધો મંદિરમાં
भगवान मस्जिद में, कोई भगवान चर्च में, ए रीते आपणे भगवान ने बंटवारो करी दीधो। पण छेले कवि कहे छे के मत बाटो इंसान को, एटले के माणसोनो तमे बंटवारो करशो नहीं। तमे नदीओ वहेंची लीधी, समुद्र वहेंची लीधा, तमे धरती वहेंची लीधी, पण जो आपणामां एकता जोवा मळशे कि मनुष्य आपणे एम कहीए कि आपणे सौ एक छीए तो कोई आपणे हराई शके नहीं। एटले आ कवितामां कवि महाजन कहे छे कि आ सूर्यना किरणो ऊपर બધાનો હક છે, આ નદીઓ ઉપર બધાનો હક છે, સમુદ્ર ઉપર બધાનો હક છે, એ માટે તમે અહીંયા બધા જો આપણે એક સાથે હળી મળીને રહીએ તો આપણે કોઈ જ અલગ કરી શકે નહીં, કોઈ હરાવી શકે નહીં। તો આ કાવ્યમાં બાળકોને ખબર પડી મત બાટો ઇન્સાન હોય, એટલે કે માણસોને હિસ્સો નહીં। હવે આપણે અહીંયા જોઈશું કે તમારે શબ્દાર્થ લખવાના રહેશે। हरी भरी धरती है, कई परिस्थिति में रेगिस्तान
इंसान में बदली ना सकाय। तो तुम्हारे लखवा है कि वर्षा के लगातार अभाव और भूकंप के तेज झटके धरती की हरियाली को नष्ट न कर सकते हैं। प्रकृति के ये रूप को हरी भरी धरती को रेगिस्तान में बदल सकते हैं। એટલે કે જ્યારે ભૂકંપ આવતો હોય છે અને કંઈક એવું નષ્ટ થઈ જતું હોય છે, ધરતી પણ આપણી નષ્ટ થઈ જતી હોય, એટલે અહીંયા કહ્યું છે કે આપણે હરી ભરી એમ કે વરસાદ કે લગાતાર અભાવ, જ્યારે વરસાદ ઓછો પડે ત્યારે નીચે ધરતીમાં લાવારસ પેદા થતો હોય છે અને જે ધરતીમાં ત્યાં ગરમ થઈ જતા હોય છે, એટલે અંદર શું થાય, લાવારસ ફાટી નીકળે, એટલે શું થાય, ભૂકંપ આવે। वर्षा के लगातार अभाव और भूकंप के तेज झटके धरती को हरियाली नष्ट कर सकते हैं। प्रकृति के रूप में हरी भरी धरती को रेगिस्तान में बदल सकते हैं। उजाले को बंदी बनाने का क्या अर्थ है? तो तुम्हारे लखवा है कि उसे कभी के उसे अपने अधिकार में रखना है, इसलिए बिजली की रोशनी अभी धनवानों के घरों में है, दिखाई देती है, गरीबों की झोपड़ियों में नहीं। बिचारा गरीब हो एमनी झोपड़ियों में हजू तो रोशनी जोवा पण मळती नथी, क्या लाइटो पण मळती नथी, तेओ लोको रात्रे दीवा करीने पोते पोतानो अजवाळो होय के प्रकाश मेळवता होय छे। ज्यारे महेलोमां अने मोटा मोटा बंगला होय त्यां केटली बधी रोशनी अने लाइटो जोवा मळे छे बाड़ा।